મારી ઘરવાળીએ પિયર ન જવાની બાધા લીધી છે અને એ સાલી મને આજે ખબર પડી, પણ એને આવી બાધા શું કામ લીધી છે એ તો મારે જાણવું જ પડશે. હા, હું પહેલાં જાણી લઈશ કે એને આ બાધા શું કામ લીધી છે, અને પછી એની આ બાધા તોડાવી ના નાખું ને. તમારું નામ એ ચંદ્રશેખર નહીં. હા, મૂકી આવ્યા મમ્મી પપ્પાને? બરાબર બેસી તો ગયા ને ટ્રેનમાં, કઈ વાંધો તો નથી આવ્યો ને? અને આ નાસ્તા પાણી કઈ લીધું કે નહીં? કેમ નમ બસ મૂકીને આવતા રહ્યા? બરાબર રીતે મૂકી આવ્યો છું. આમ બેસી ગયા ને ત્યાં સુધી આવજો આવજો કર્યું છે. અને નાસ્તો તો છે ને તારા ભાઈને ડાયટિંગ રહ્યું ને, એટલે થોડો થોડો જ લીધો છે, બહુ વધારે નથી લીધો, થોડો થોડો જ બધો લઈ ગયા છે. હા, સંભળાવાની છે ને કઈ જરૂર નથી. હા તો ઠીક, હવે બોલીએ ને એટલે સંભળાય સંભળાય કરે છે. મારો ભાઈ બિચારો ખાતો તો કેટલું, આટલું અમથું તો ખાતો તો, કેવો નાજુકડો છે બિચારો. હાવ નાજુકડો, એવડો ગમતો જ છે, પેટી એવડું ગમતું જ છે, ખાવાનું પણ એટલું જ ખાય. સાચી વાત છે, સંભળાવવાની કોઈ જરૂર નથી. મૂકી આવ્યા ને એટલે ઘણું ઘણું. અને હવે છે ને આજ દોધી જે કામ હોય ને ઘરના એ પતાવો, કાલથી નોકરી ચાલુ કરો. હા હો, પણ ચાંદની હું તને શું પૂછતો હતો કે તે આ બાધા કેમ લીધી છે પિયર ન જવાની? કઈ બાધા? હવે મમ્મી તો કઈ પણ બોલે છે, મેં કાંઈ બાધા નથી લીધી. મારે બાધા લેવાની શું જરૂર છે? સાચું બોલ ને, તને કઈ તકલીફ છે તો મને કે, પણ તે આવી બાધા લીધી એ મને ના ગમ્યું. ચંદ્રશેખર, તમે મારો હાથ પકડ્યો, હા, એ પણ આટલા પ્રેમથી. બાધાનું જાણવા માટે બાધા નથી લીધી. મિત્રો, આઈપીએલ તો તમે લોકો જોતા જ હશો હે ને? પણ હવે આઈપીએલ જોતાની સાથે સાથે ક્રિકેટ રિલેટેડ તમારા ઓપિનિયન શેર કરીને તમે લોકો જીતી શકો છો અમેઝિંગ ગિફ્ટ્સ, અને એ પણ લોટસ 365 ઉપર. અહીંયા તમને 50થી વધારે ક્રિકેટ રિલેટેડ સવાલો જોવા મળશે, જેના સાચા જવાબો આપીને તમે લોકો જીતી શકો છો ગિફ્ટ્સ. અને હા, જ્યારે લોટસ 365 પર તમે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે તમને લોકોને મળશે 365 રૂપીઝ, એ પણ બિલકુલ ફ્રી. તમારી દરેક પ્રોબ્લેમના સોલ્યુશન માટે 121 કસ્ટમર કેર 24 કલાક અવેલેબલ છે. અને હા, 10 મિલિયન્સથી પણ વધુ લોકો હાલમાં લોટસ 365 પર રમી રહ્યા છે અને ડેઇલી જીતી રહ્યા છે અમેઝિંગ ગિફ્ટ્સ. ક્રિકેટ સિવાય 200થી પણ વધુ એવી ગેમ્સ છે કે જેના સવાલોના જવાબ આપીને અથવા તો ગેમ્સ જીતીને તમે લોકો જીતી શકો છો અમેઝિંગ ગિફ્ટ્સ. લોટસ 365ને બોલિવૂડના ઘણા બધા એક્ટર્સ જેમ કે સુનિલ શેટ્ટી, નેહા શર્મા, નવાઝુદ્દીન સિદ્દીકી, ઘણા બધા બોલિવૂડ એક્ટર્સ પ્રમોટ કરી રહ્યા છે. તો તમે લોકો શેની રાહ જુઓ છો? અત્યારે જ ડિસ્ક્રિપ્શનમાં જાઓ, લિંક ચેક કરો અને અત્યારે જ લોટસ 365ને ડાઉનલોડ કરો, ગેમ્સ રમો, સવાલોના જવાબ આપો અને જીતો અમેઝિંગ ગિફ્ટ્સ. મારો મતલબ, અરે મારા ચંદ્રશેખર, તમે તો સાવ ભોળા છો. સાંભળો, હવે મમ્મી પપ્પાને મારે એવું થોડી કહેવાય કે મને તમારા વગર ત્યાં ફાવે નહીં, મને તમારી યાદ આવે. એટલે મમ્મી પપ્પાને ખોટું બોલવું પડે કે મેં બાધા લીધી છે, કારણ કે તમારા વગર મને અહીંયા હોરવે નહીં ને. અને તમે તો હારે આવો ને આટલા બધા દિવસ, એટલે બાધાનું નામ દીધું છે, નામ. જો કામવાળી ઘરે આવી જાય તો પછી ઘરનું કામ પણ કરી નાખશે અને વેકેશન કરવા પણ જઈ શકાય. હા, એક કામ કરું, ચાંદનીને વાત કરું, એ શું કહે છે. ચાંદની, ઓ ચાંદની, અહીંયા આવતો. અરે શું થયું, આજે આટલા બધા પ્રેમથી કેમ બોલાવો છો? એક મસ્ત મજાનો વિચાર આવ્યો છે મારા નાનકડા મગજમાં. લેવા, આટલા જાજા વર્ષે વિચાર આવ્યો, લાવ દુખણા લઈ લઉં. હા, તું દુખણા લઈ લે, પછી તો મારે જ લેવાના છે ને. શું લેવાના છે? એટલે જો હું શું કહું છું કે આપણે એક કામવાળી રાખી લઈએ તો, એટલે તારે સારું ને, તારે ઘરનું કામ કંઈ પણ કરવું જ ના પડે, તારે એકદમ આરામ જ રહે. અને પછી આપણે બંનેને જ્યારે પણ બહાર ફરવા જવું હોય, કંઈ દૂર દૂર સુધી દરિયા કિનારે જવું હોય, ઘરની પણ ચિંતા નહીં,
એટલે કહું છું કામવાળી રાખી લઈએ. વાહ, તમે વિચાર તો કર્યો પણ બહુ સારો વિચાર કર્યો. સાચી વાત છે, આમ પણ હું આખો દિવસ કંટાળી જાઉં છું. અને આમ પણ સાંભળો ને, આમાં છે ને સોસાયટીમાં સ્ટેટસ રાખવું હોય ને તો એકાદી કામવાળી તો જોઈએ જ. એક કામ કરો ને, તમે કહો છો ને તો કામવાળી રાખી જ લઈએ આપણે. કામવાળી રાખશો ને તો ક્યારેક વળી એવું બને કે મારા પિયરમાં જવાનું થયું હોય તો. કામવાળી હોય તો કેટલી શાંતિ, મારે તમારી ચિંતા નહીં ને મારા ચંદ્રશેખર. તો એક કામ કરો ને, મારી ફ્રેન્ડને ત્યાં એક કામવાળી આવે છે તો હું એને જ વાત કરું અને આપણે એને જ રાખી લઈએ. આમ જો અત્યારે કામવાળા મળવાને એ પણ ભગવાન જેવું ખાતું થઈ ગયું છે. ક્યારેક જ મળે, કોઈકને જ મળે ને સારા તો બહુ ઓછા મળે. તો પછી અત્યારે જ ફોન કરી દેલે અને બોલાવી લે. લાવો તમારો ફોન, અત્યારે જ ફોન કરી દઉં. હા, કઈ છે તારી બેનપણી? મને નંબર આવડે છે હવે. અરે વાહ, સેવ કરી દેજે. હા હેલો, હા કૃષ્ણા, તારા ઘરે ઓલી કામવાળી આવે છે ને, આજે સાંજે ને મારા ઘરે મોકલજે ને, એને કામ ઉપર રાખવાની છે તો થોડી વાત કરવી છે. પાકું ને? ભલે ચાલ, ત્યારે એવું હોય ને તો તું પણ આવજે. ઠીક છે, ભલે, થઈ ગયું નક્કી. વાહ ભાઈ વાહ, નક્કી તો પછી વાંધો નહીં, થઈ જશે બધું પાકું. પણ એમ નહીં, કામવાળી આવે છે તો એ ખુશી મને થવી જોઈએ, મારા કરતા ડબલ તો તમે હરખાવ છો. શું કામ? ત્યાં સુધી મેં તને આ ઘરની જવાબદારી, આ કામ મારી જવાબદારી, આ બધામાંથી તું મુક્ત થવા જઈ રહી છે એટલે હરખ હરખ ને હરખ. હાય મારા ચંદ્રશેખર, તમે કેટલા સારા છો. સારું ત્યારે તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું આ વાત ઉપર. હા, નાસ્તો પણ લાવજે થોડુંક. થોડોક લઈ આવું? હા થોડોક લઈ આવું. હાશ, હવે આ કામવાળી આવી જશે એટલે પછી મારી ઘરવાળી પણ પિયર જશે પતાલી જેમ. આય 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 આય, હવે તો કામ બની ગયું ચંદ્રશેખર. કામવાળી હજુ કેમ ના આવી? શું આમ ચક્કર માર્યા કરો છો? શું છે? અરે કઈ નહીં, આ તારી ફ્રેન્ડને પાછો ફોન કર ને. એક્સક્યુઝ મી. યસ. આ સુષ્મા બેનને તમે જ ફોન કર્યો તો? મેચ કર્યો તો. તમે કોણ? મને સુષ્મા બેનને મોકલી છે, હું કામવાળી છું. કામવાળી એટલે એ આવા કપડામાં કામવાળી જબરા હો તમે પણ? કેમ, એ તો પહેલી વાર જોઈ આવી કામવાળી? ના ના ના, એમનું કહેવાનું એવું નથી થતું, પણ તમને જોઈને કોઈ કહે નહીં હા કે તમે કામવાળા હશો. સારા એવા મોડર્ન લાગો છો. અત્યારની જનરેશન એવી છે, મોડર્ન ના રહીએ ને તો કોઈ રાખતું નથી કામ પર, એટલે આ મોડર્ન રહેવું પડે અમારે. બરાબર છે. ના ના, મસ્ત લાગો છો નહીં. થેન્ક યુ. તમે પગાર શું લેશો? પગારની વાત તો સુષ્માબેન તમારી સાથે કરી લેશે, પણ હા હું તમને કહી દઉં મેડમ, ઘરના કામ છે ને હું તમારા કરતાં પણ સારા કરીશ, અને હું છે ને સ્વચ્છતાની પૂજારી છું. તમારે છે ને કામમાં જોવું નહીં પડે, આમ કામ ચકાચક કર નાખીશું. વાહ, મારે તમારા જેવા જ કામવાળાની જરૂર હતી અને તમે આવી ગયા. આજથી આ ઘર છે ને તમારે સંભાળવાનું છે, ધ્યાન રાખવાનું છે. હા, પગાર ગમે તે હોય ચાલશે. એ તો હું વાત કરી લઈશ, કાંઈ વાંધો નહીં. તમે ક્યારથી આવશો? તમે કહેતા હોય તો હું આજે સાંજથી જ ચાલુ કરી દઉં. અને હા,
સાંજ તો પડી ગઈ છે. હા એટલે કહેતા હોય તો રાતનું જે તમારું કામ હોય એ હું પતાવી દઉં, જેમ કે જમવા બનાવવાનું હશે, વાસણ બાસણ આ તે કરીને હું જતી રહીશ. હા તો વાંધો નહીં, અત્યારે તમે રોકાઈ જ જજો. અને આજે પહેલો દિવસ છે ને એટલે આજનું જમવાનું અમારી સાથે. એકચ્યુઅલી આમ તો હું ડાયટિંગ પર છું, પણ ડાયટિંગ ભાઈ બી ડાયટિંગ પર છે. એનો ભાઈ ડાયટિંગ પર છે. અચ્છા તમારો ભાઈ? અરે ડાયટિંગ કરવું એટલું સારું ને, બોડી માટે બહુ જ સારું. આ ફાંદ હોય ને એ બી ના વધે. ફાંદ સારી, ડાયટિંગ ના સારી. અરે ડાયટિંગ સારું કરો. હા કરો. હા વાંધો નહીં, હું થોડું થોડું ખાઈ લઈશ, મને કોઈ વાંધો નથી. પણ જમવાનું હું બનાવીશ. હા પાકું, એટલે તમને ટેસ્ટિંગ બી થઈ જાય હું કેવું બનાવું છું. જો તમે મને ના પાડવાના હો તો પછી આજથી જ ના પાડી દો ને, મારું કામ ન ગમે તો. ના નથી પાડવાની તમને, તમને તો રાખવાના જ છે. જો હું તમને એક વાત ચોખવટ કરી દઉં, મારે મારા પિયરમાં જવાનું હોય ને ત્યારે તમારે મને રજા આપવી પડશે. પિયરમાં તમે જાઓ છો? હા જવું તો પડે ને, મહિનામાં બે ત્રણ વાર તો. મહિનામાં બે ત્રણ વાર જાઓ છો? હા. શીખ શીખ કંઈક શીખ. શીખી લઈશ હવે, કાંઈ વાંધો નહીં. તમે તમારે જાજો ને. હવે અત્યારે છે ને આ બધી વાતો મૂકો અને હાલો, હું તમને ઘરના બધા કામ સમજાવી દઉં, પછી કાલે બધી વાતો કરશું. એ હા હા ચાલો. પિયર થાય છે, લાગે છે કે આપણા કામના આવ્યા છે ખરેખર. હવે મને કંઈક રસ્તો મળશે મારી ઘરવાળીને પિયર મોકલવાનો. હાસ જોયું, હા હું જોયું. ઓ તે તો વાહ, સરસ, આભાર તમારો.